हेलो फ्रेंड्स, आज आपणे धोरण 8 विषय विज्ञान प्रकरण 3 संश्लेषित रेसाओ अने प्लास्टिक सिंथेटिक फाइबर्स एंड प्लास्टिक पाठनी समझ मेळवीए। 3.4 प्लास्टिक्स। मित्रों, अहीं आपणे जाणी लईए के प्लास्टिक बे प्रकारना छे, एक थर्मोप्लास्टिक अने बे थर्मोसेटिंग प्लास्टिक। मित्रों, अहीं प्लास्टिकना केटलाक गुणधर्मो जोई लईए। प्लास्टिक रासायणिक दृष्टिए निष्क्रिय छे, तेने काट लागतो नथी। प्लास्टिक हलकू, मजबूत अने टकाउ छे। प्लास्टिक कोईपण आकार के कदमां ढाळी शकाय छे। प्लास्टिक विविध रंगमां बनावी शकाय छे। ते धातु करता सस्तुं छे। वजनमां हलकू होवाथी हेरफेर माटे खूब ज सरळ छे। संश्लेषित रेसानी जेम ज प्लास्टिक पण पॉलिमर छे। दरेक प्लास्टिकमां एकमोनी गोठवणी एक समान होती नथी। केटलाकमां ते रैखिक होय छे, ज्यारे बीजामां ते अरैखिक क्रॉस्ड लिंक होय छे। जुओ आकૃતિ 3.6। मित्रों, अहीं केटलाक प्रश्नो छे। प्रश्न 1, प्लास्टिक शुं छे? जवाब, प्लास्टिक ए संश्लेषित रेसा जेवू पॉलिमर छे, जेने कोईपण घाटमां ढाळी शकाय छे। प्रश्न 2, प्लास्टिकमां एकमोनी गोठवणी केवी होय छे? जवाब, प्लास्टिकमां एकमोनी गोठवणी एक रैखिक अने बे अरैखिक क्रॉस्ड लिंक होय छे। आकૃતિ 3.6a રૈખિક ગોઠવણી અને બી અરૈખિક ક્રોસ્ડ લિંક ગોઠવણી। આકૃતિ 3.7 પ્લાસ્ટિકની બનાવેલી જુદી જુદી વસ્તુઓ। તમે આકૃતિ 3.7માં જોઈ શકો છો તે રીતે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે। શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થાય? હકીકત એ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈપણ ઘાટમાં ઢાળી શકાય છે। પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે, ફરીવાર વાપરી શકાય છે, રંગી શકાય છે, પીગાળી શકાય છે, પાતરાપળમાં ઢાળી શકાય છે અથવા વાયર બનાવી શકાય છે। માટે જ તેના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે। પોલિથીન, પોલી પ્લસ ઇથીન એ પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે। તે સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીન બેગ બનાવવામાં વપરાય છે। હવે તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો। શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે? તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા જતાં તૂટી જાય છે। જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ આકાર બદલાઈ જાય છે। આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે, તેને થર્મોપ્લાસ્ટિક કહે છે। પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણો છે। તેઓ રમકડા, કાંસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય છે। મિત્રો, અહીં એક પ્રશ્ન છે, થર્મોપ્લાસ્ટિકના બે ઉદાહરણ આપો। જવાબ, પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિક છે। બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી, તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે। મિત્રો, અહીં એક પ્રશ્ન છે, પ્રશ્ન, કયા પ્રકારના પ્લાસ્ટિકને કોઈ આકારમાં ઢાળ્યા પછી ગરમ કરીને નરમ બનાવી શકાતું નથી? જવાબ, થર્મોસેટિંગ પ્લાસ્ટિક।
બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. તે વિદ્યુતની સ્વીચો, વિવિધ વાસણોના હાથાઓ વગેરે બનાવવા માટે વપરાય છે. મેલામાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે. તે અગ્નિ અવરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. મિત્રો, અહીં એક પ્રશ્ન છે, થર્મોસેટિંગ પ્લાસ્ટિકના બે ઉદાહરણો આપો. જવાબ, બેકેલાઇટ અને મેલેમાઇન એ થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. તે ભોયતળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિરોધક કાપડ બનાવવા ઉપયોગી છે. જુઓ આકૃતિ 3.8માં થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગો વિશે દર્શાવેલું છે. આકૃતિ 3.8 થર્મોપ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ. આકૃતિ 3.8 થર્મોસેટિંગ પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ. મિત્રો, અહીં પાઠનો આ ભાગ પૂર્ણ થાય છે. આ રીતે ટૂંકા પ્રશ્નો અને ખાલી જગ્યાનો જવાબ પાઠને સમજતા જ મેળવી લઈશું. તમને અમારો આ પ્રયત્ન કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેશો. થેન્ક યુ.